મિત્રો ઉગ્રેજા કુળ ને માલિકા અનેક પ્રજા જ્યાં જ્યાં વસ્તી ઉપર કોઈ લાગે લાગ માંડ્યા અને જ્યાં દેવી યાદ કરી દેવી હે ઉગ્રેજ ગામ ના માલિકા માનણ દાદા અને હરખી માં થઈ ગયા. માનણ દાદા હતા એ ઠાકોર હતા અને હરખી માં હતા એ રાભુકિયા ના દીકરી હતા. એનો અમર ઇતિહાસ છે. ઇતિહાસ ને પામે એનું નામ છે કારણ કે જ્યાં જ્યાં વસ્તી ઉપર દોય ની વેળા આવી ભાઈ અનિલભાઈ વાત કરી કે ભાઈ એક દી
રાજકોટ ની બજાર ની માલિકા અમે આટડીએ વેસાઈ ગયા બજાર ની માલિકા કોઈ અમને સાનો રાખો સદાય અમારા બાપ ના દીકરા ભાઈઓ ઘડીએ ઘડીએ વાત કરે ભાઈ ભાઈ ને કેમ ભાઈ ને કેમ ગમે એમ તોય બાપ નો દીકરો ભલે નોખી દેવી વાલા ધંધા હોય ભલે નોખી દેવી ભૂખલા હોય તોય એને પેટમાં પડે ગમે એમ તોય મારા બાપ દુનિયાની વસ્તી છે ઈ બાપ નો દીકરો દખવાતો હોય એટલે ને વીહ મહિનો ઈ દેવી ને ક્યાંક પડે રવા આ વસ્તી અમે ક્યાંક ભૂલી જાય છે બે ડગલા ઉતાવળ થઈ જઈ છે અને તો તમારી દેવી અને મિત્રો જે કાંઈ આપણી ઉપર દુઃખ પડે જે આપણી ઉપર સંકટ આવે ઈ આપણી ભૂલને કારણે આપણે જ્યારે ભૂલી તાર દેવી ભૂલ ક્યાંય આવતી જ નથી કારણ કે આપણે અગાઉ ચેતવણી આપે છે આપણે ભૂલી જઈએ ભૂલી જઈએ તો દેવી અને મિત્રો આવડી આ જગ્યાની માલિકા અનિલભાઈ અને અમારે ભાઈ શ્રી અનિલભાઈ ના પપ્પા જે રમેશભાઈ રહ્યા એને માતાજીનો માંડવો કર્યો માતાજીને દેવીને જમાડે તેથી એમને થી ઉતાવળ થઈ હોય તો ભલે અને કોઈ દેવીએ ઉતાવળ કરાવ્યો હોય તો મારી માં દેશી ના કાયદાની માલિકા આવી જાય એક દેવી રહી એ તમારો સમદર છે એ તમારો દયાનો સાગર છે દેવીની વાતની માલિકા ઉતાવળ થઈ જે માતાજીના નિવેદન માં બેસીને જે દીકડો થાય ઇને જે પોતે જબે કરી હલાલ કરી આજે દેવીને હારું નો
માતાજી ને જમાડી દીધા અને કાયદો ભૂલી જાય એટલે દેવી ભૂલની શિક્ષા આપે અનિલ ભુવાનો ભાઈ રમેશ ભુવાના નાના દીકરા એવા અમારા ગુરુભાઈ ને માતાજી દબે પોતે બોલવા સાલવાનું બંધ થઈ જાય મૂંગા તારે મરી દેવી મરી દેવી અનિલ બુવા રમેશભાઈ કેવા મળ્યા દેવી ને કેમ આ હાટું તે ખાધું આ હાટું અમને કરાવી હતી જવા દે મરી જવા મિત્રો એક દી બે દી ત્રણ દી દેવી ને પૂછ્યું બ્રાહ્મણ કે આવડો જે મારો બેસે નો કાયદો ભૂલી ગયો ઈ કારણ ના દિલાય જોશી બેસે થી દાણા જોઈ દેવી ને પૂછ્યું મારે આ હા કે હા તો અનિલ બુવા કે છે મળ્યું અનિલ યો કહું હા ભાઈ જો તે આપે આ કર્યું હોય આપે મને સાન બતાવી હોય તો આનો વદાડ હોય 17 દિનો વદાડ 17 દિની માલમાં અમારો ભાઈ ગયો બોલ તો થઈ જાવ મિત્રો પહેલેથી જ્યારે મલાવરાના રાજની માલમાં મારી માં મોંગલી ભરૂસી કહેવાય મોંગલસાના રાજની દેવી દીદી મન
હતર દિવસ નો ધ્યાને તા તે મોગો બની જો તો પોતાનો ભાઈ એને બોલતો કરે છે મારા બાપ મિત્રો તારે કહે છે કે માણાને ગુમડું ફૂટે ને પીડા મટે દેવીએ કાયદો બતાવ્યો ભૂલ ગોતી દીધી સદાય નો સુધરી નાદિલા ને પૂછ્યું ભાઈ મારી દેવી ને હાલ જાવું મારી દેવી નાદિલો કે ભાઈ અનિલભાઈ રમેશભાઈ અત્યારે દેવીએ બાવડું ગાલ્યું કાળ છે અત્યારે દેવી નો મોકો છે નાદિલા ને એ ખબર નથી દેવી નો વળતિયો તાવો પાકી છે અત્યારે જે કાયદો કર્યો ને અત્યારે જે દેવી ગાડી માથે છે એ વળગિયા તાવાના કાયદો હજી નો કરે શું કામ કે ઇનાય દીકરાને રમેશભાઈ ના દીકરાને ગરીબ હોય ને ઈ તાણી થી બજારે હાથ પાડે ને મારા
મારા અલિયા એ મારા રમેશ અક્ષર જાગ મારા કે બડે આની થી અમારી વાત કેવું હ કોઈ બાકી રહી નહીં અને જીવતું હોય એટલે જીવાડે ઝઘડો વધારાના કાયદા થઈ જાય આપણા વડવાએ કીધું
માયા નથી જોતી મિલકત નથી જોતી નથી જોતા હીરા મોતી કાય જોતો મારા બસડા ના થોપા કરજે મારા બાપુ ને મરી માયા મિલ ગઈ ધન દોલત તો અમારા ભાગ ને કિસી પણ આ તારી અઢી વસ્તી રહી ને એક દી તારા કંકુ ના અક્ષર જે માંડ્યા છે એ ખોટા ન થવા દે બાપુ વાગરી રહ્યા માતાજી નો માંડવો કરે છે જગ્યા ની માલિકા દેવી હાથ હાથ થતા
લખા દાદા નો અમર ઇતિહાસ છે અને તેથી મારો બાપ લખો ધારીની જગ્યાએ મેલી આલી નીકળ્યો મારો બાપ લખાવાય પાસ આલી નીકળ્યો તેથી કોઈ બાપ ના દીકરા નો ભાઈઓ નો બે પાંચ ના દીલા હારે આલી નીકળ્યા હલતા હલતા મરી દીવી આપણને ખબર પડે લખા દેવી હશે તો કે આપણે લખાની દેવી પાસે કોક વાત તો કરાય ને મરી વિશ્વાસીની દીવી એ મરી પાંગલની નાદિલાએ દેવીને કીધું રણની દેવી મારા બાપ લખાને પાસ સંતર વૈશાખનો તડકો અંતારે નાદિલાએ કીધું લખા લખા તારી આરે વળી તો અમે ક્યાં ભાઈ પણ અમે તરસ્યા થયા છે તારી દેવીને કે ને અમને પાણી પાય હું સૈતર વૈશાખમાં હણના સાંભળા ફાટી જાય એવો તડતો અને બરોબર માથે દી આવી ગયું હોય અને મને બાપ લખેલી દેવીને ટપોરો માર્યો અહે મારી નાય મારા લખાને હમ ટપોરો મારશો ને દેવી લાવી એક જાતર લાવી ધારીના રાજમાંથી જે ધારીને રાજમાં બાવળા ખાસન વળધર જેવી લાવી બવણી જાતર લાવી બે કુડા મારા બાપ લખાના મખે ખાય અને મારી નાયત ને કેસે મારી નાયત
મારા લખા પાસ ની કીધી કરે અને મારી વસ્તી માંગે કરી ન દઉં તો તમારા લખડિયાના ભાગ ને દેવી નહીં મારી નાય. દરબારમાં ઉતારો. અને મિત્રો અહીંયા એક સમય એવો બન્યો હિંગોળગઢ ઉપર દરબારો ડાયરો ભેગા થયા અને કહુંબા ગોળાય છે એ કહુંબા ગોળાય છે અને તેથી ગામો ગામના દરબારો ડાયરો અને તારે મિત્રો ધર્મ ને વાત રાખવી હોય ત્યાસ બનાવો કહું બો હાથમાં લઈ જસ્તન દરબાર ખુરજ નારાયણ ને ધરે છે અને બીજી આંધળી લઈ અને મારા બાપ પુણ્યની દીવી લઈ ધરી એટલે દરબાર ઉડાયેલો વાત છે કે ફુરજ નારાયણ તો બરાબર છે પણ આ પુણ્યની દેવી કોણ તારે જસ્તન દરબાર એ ઉ કે બાપ પુણ્યની દેવી તો ઉગાડે દરબાર આંગળી સીધો બગલમાં જ હાથ કાઢે આ હડફડની વિધવી કોઈ અભિમાની અહંકારી એમાંથી ઉભા થઈને કીધું કે આ પુણ્યની દેવી રહેશે કેમ કે પુણ્યની દેવીને આયા લઈ આવું તો રાજા જસદન દરબાર પંજાવે રવા આ તો વાઘરિયા વસની દેવી આની હારે હઠ નો કે ના પુણ્યની દેવી તમારો જોવી છે અંતારે જસદન દરબાર એવું કીધું રવા દરબાર કીધું કે હમણાં અહીંયા દેવીનું ભારત અને દેવીનું બસ અહીં લાવું તો હિંગોળગઢ ઉપર કે જો પુણ્યની દેવી અહીંયા આવતી હોય તો મારા સૌરાશી ગામ રહ્યા ને એમાં જળધા આપી દઈશ જાઓ ત્રાંબે પત્ર હું રસ્તન દરબાર લખી દઉં અને ઘોડે સવાર થઈ અને કમળાપુર ની જગતધામો આલી નીકળે છે જ્યાં મારા બાપ પુણ્યનો કુબો હતો અને કુબે બાબુ મારી દેવી તો મારી દેવી ની જગ્યા એ કે ના તારી દેવી બતાવી દાદા ને કોઈ દર્શન કરવા આવ્યા છે આંગળી વળી વળી અને બસ અને આ રાજા નો કુંવર હાલી નીકળ્યો મારી પાયા એની શિવાય નથી દરબાર
મારી પાસે એની સિવાય મૂડી અભિમાની માને પુના દાદા ધૂળના પાકડા ભરે છે તગે લાગે છે પણ નો ઈ ઘોડા ઉપર કુંવર બેહી દેવીનો ભાર લઈને દાબડતા 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 હાલી નીકળ્યો પુના દાદા બહુ પુના દાદાને ઘરે થી દોશી માં જ ઈ દાદા લઈને જ્યાં દાદા ઈ તેમ મારી નાતની દીકરી દાદા ની આંખ માં આહુડા જોયા એટલે કાંખ ની માલ બાજે રોટલા ની જોડે હતી ની પડી ગઈ થોડી પર બાપ દુનિયા ને આવી પૂછે શું થયું કેમ રો કોઈ કાઈ કીધું શું વાત કરી મારી દીવી આજ મને પુનિયા ના ધારા રાખી ને આલી કે હે મારી દીવી આલી દીવી દરબાર શું કામ રહી ધૂળ ના બાકડા ભર્યા પગે લાગે તો દીવી નો આંગળે સામું જોયું તો આંગળી વળી આંગળી ને શું કે મારી દીવી ના બસ કા હમ આંગળી સીધી મારી આંગળી હોય ઈ નાદીલે દીકરીએ ટપોરો માર્યો કે આંગળી સીધી અન જો આંગળી વળી ગઈ આંગળી સીધી અન આંગળી વળી ગઈ ઈ તો આખી દીવી નો ભારત દેને વિયો યો ઈની વાય દીવી નહી જાય ગરીબ ને તો બહુ તાવડે છે આવી મને દુનિયા ની દીવી ને કપો હોય એ મારી નાની ની દીકરી દુનિયા ની દીવી વાળા હર વર્ષી કેવો આહન ખાને ની વિધવી કેવો મારી દુનિયા ની દીવી ને કપો હોય આવો ડપોરો માર્યો ને એટલે દેવી જેમ કોઈ રાજા નો કુંવર ઈ ઘોડા ઉપર ચડે એવી રીતે મારી નાતની દીકરીને મારા બાપ પુનિયાની દેવી કહેશે કે હું જાઉં છું ઈ અને મારી નાતની દીકરી કમળા પણ નો જો સી માડો ટપવા દો મદાવે દાદા જો ભેળે નો થઈ જાવ તો મારા પુનિયાના ભાગલે દેવી નહીં મિત્રો હયાત છે હજી મદાવે જાવે ના મારા બાપ પુનિયાની દેવી બેઠે છે ઈ રાજાના કુંવર જ્યાં ઘોડી લઈ જાય છે ઈ વડે પહોંચ્યા એટલે મારા બાપ પુનિયાની દેવી આડી વડે દે ક્યાં દા મરી ગરીબ વસ્તી ને તકલી ને સમાય નહીં મારા પુનિયા ને તકલી ને સમાય નહીં દુનિયા ગડી મિત્રો ઈ ઘોડે સવાર હતા યાદ થી માલબા વાલુ ઈ ઘોડું પડી ગયું અને માથે થી કુંવર ને કાઢી નાખ્યા બરોબર સાદી માં વાલુ આવ્યો અને જે બસકો હતો ને ઈ બસકો તો વડ ની વડવાયો હારે ઠીગાઈ ગયો ખાલી ઘોડું હળગળગળ આવ્યું એટલે રસદન દરબાર ને ખબર પડી ઉનિયા ની દીવી ગમે ના ભેગી થઈ જઈ નગર તો ખાલી ઘોડું આવે ને હવે મારા પુનિયા ની દેવી હામુ જાવ કોઈ મારી પુનિયા ની વસ્તી ઉપર કોઈ પ્યાર નો માટી જાય કોઈ
મિત્રો પોતે જસદન દરબાર મદાવે છે અને જ્યાં બસકો હતો ને દેવી કેસે મળી મે નથી બોલાવ્યો અભિમાની નતો માન્યો મિત્રો દેવી જસદન દરબારે મદાવે દેવી ને સમાન નવરંગો માંડવો કર્યો મારા બાપ પુનિયા ની દેવી ને પાછી વાળો મદાવે દેવી ને જમાડી અને કમળા પુની જઈયા ની માલપા ગાતા વાતા પોતે સોરાસી ના ધણી મુકવા ગયા હતા આવો પુના દાદા નો ઇતિહાસ છે મારા દાદા